બેનનો બીજો વર્ષી તપ અફલાતુન પૂરો થયો. વૈશાખ સુધી એકમે આવી ગયા પાલીતાણા. બીજના જાત્રા, ભક્તિ, પૂજા અને અભિગ્રહ દાદા આવતીકાલે તારો અભિષેક કરી પછી પારણો. નીચે આવ્યા, સરસ મજાની સાંજ પડી, આવતીકાલના ખ્યાલમાં છે અને ત્યાં પાછા અંતરાયમાં બેઠા. દીકરો વહુ અને મિસ્ટર બધા જ છે અને બેને કહી દીધું કાલે પારણું નહીં થાય. અને મિસ્ટરનું માથું ફર્યું. તમારે ફરતા હતા ને એ લોકોના ફર્યું. તારે કરવું હોય તો કર, નહીં કરવું હોય તો કાંઈ નહીં, અમે તો આ ચાલ્યા. આ શું માંડ્યું છે? દર વખતે તું આવું કરે ને પછી તારે નવા નવા અભિગ્રહો લીધે રાખવાના, અમારો કઈ વિચાર કરવાનો કે નહીં? એકદમ શાંત થઈ ગયા. ત્રીજા દિવસે બધા જ ઘરે ગયા. બેનનો ત્રીજો વર્ષી તપ ચાલુ થયો. ત્રીજા વર્ષી તપમાં બધાએ નક્કી કર્યું, તારે જવું હોય તો જા, અમે નથી આવવાના. માંડ સમજાવ્યા, દીકરો આવ્યો, સાથે ગયા. બીજના દિવસે ભક્તિ કરી, પૂજા કરી, ફરી અભિગ્રહ લીધો, તારો અભિષેક કરીને પારણું કરીશ. અને ત્રીજા દિવસ બીજના નીચે ઉતર્યા. સાંજ પડી, ત્રીજી વાર અંતરાયમાં. કેટલામો ચાલુ થયો? લગાતાર 12 વર્ષી તપ થયા. દરેક વખતે આ પ્રોબ્લેમ બીજના દિવસે થાય, ત્રીજના દિવસે જ અટકી જાય, લગાતાર. પણ બેનનો ગજબનું સત્વ હતું. 12 વર્ષે અંતરાય કર્મ તૂટ્યું. આપણે કર્મ હોય છે, કાલકૃત કર્મ કહેવાય. જેમ ક્ષેત્રકૃત હોય ને એમ કાળકૃત. ક્ષેત્રકૃત એટલે તમે અમુક અમુક જગ્યાએ જાઓ ને તો જ તમને પ્રોબ્લેમ થાય. ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જાઓ એટલે તમારો ધંધો ના ચાલે, પણ મહારાષ્ટ્રમાંથી પાછા ગુજરાતમાં આવો તો ધંધો જોરમાં ચાલે. આ ક્ષેત્રકૃત કહેવાય. અને કાળકૃત એટલે સમય. એ બેને ભૂતકાળમાં કેટલાક વર્ષી તપ તોડાવ્યા હશે, માટે એમના આ વર્ષી તપ લાંબા ચાલ્યા. ભાઈઓ, તમે તો બધા તપસ્વી જશો, પણ કોઈ તપ કરતા હોય તો અટકાવતા નહીં. આ બેને 12 વર્ષ લગાતાર, 13મો વર્ષી તપ, 13 મહિનાના 13 વર્ષી તપ, અને બીજના દિવસે અંદર ફફડાટ. સાંજ પૂરી, સવાર થઈ, ઉપર ચડ્યા. દાદાનો પક્ષાલ એક બાજુ ઈક્ષુ રસ અને બીજી બાજુ આંસુનો રસ. ધડ ધડ આંસુ ચાલ્યા જાય. દાદા જે તિથિની રાહ જોતી હતી તારા અભિષેક માટે, 12 વર્ષ સુધી તે મને રાહ જોડાવી. રામચંદ્રનો વનવાસ પૂરો થાય, આજે મારો વનવાસ પૂરો થયો, તારા અભિષેકનો મને લાભ મળ્યો છે. અને બેને પારણું કર્યું. આવી કસોટીઓ આવે છે, આવી શકે છે. તમારા સત્વને મજબૂત કરજો. કોરોનાના કાળમાં પણ જે વ્યક્તિ આવો સરસ વર્ષી તપ કરી શકે છે, એમને મન એક ઉપર કદાચ બીજો વર્ષી તપ કરવો પડે ને તો નો પ્રોબ્લેમ. શક્તિ હોય તો બીજો કરજો, શક્તિ ન હોય તો મિનિમમ એક મહિના સુધી બ્યાસનાથી ઓછું પચખાણ નહીં કરતા. શરીર માટે સારું, મન માટે ને આત્મા માટે સારું છે. અને કાંઈ ન કરો તો મેં કીધું એમ, કંદમૂળ, અભક્ષ્ય, રાત્રિ ભોજન, બજારની આઈટમ, આવું 4-5 અભિગ્રહ લઈ તમારા વર્ષી તપને માપવાને બદલે પામવાનું કામ કરો. એ જ આજના પ્રવચનની શુભેચ્છા.